સંત એટલે બીજી માં. આપ જાણો છો બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી માનની પૂંજે મંજી દાદા પટેલ જ સમાજમાંના છે ને. પણ મિત્રો એ વ્યક્તિ તરી ગઈ. 62 ની અંદર એનો એનો પ્રસંગ તમને કહું આ સંતની સુખી વાત. 62 માં પીએસઆઈ ની ભરતી થયેલી અને એની અંદર એસએસસી પાસ ને લેવામાં આવતા હતા. તેથી મંજીભાઈ ગ્રેજ્યુએટ હતા. પીએસઆઈ નો ઇન્ટરવ્યુ આપેલો. ઇન્ટરવ્યુ આપ્યા પછી બાપાની હાજરી છે બગડાણામાં. મંજીભાઈ અને બીજા બે પાંચ મિત્રો આશ્રમમાં હોજ ગાળે છે. પૂંજે બાપા છે ઓટા ઉપર બેઠા છે. એમાં ટપાલીને આવું મંજીભાઈ નું નામ બોલી હાથમાં કવર આપવું. કવર ખોલીને જોયું તો પીએસઆઈ નો ઓર્ડર અમદાવાદ હાજર થવા. હવે 62માં પીએસઆઈ નો ઓર્ડર આવે માણસને આનંદ કેટલો થયો હશે. એ જ આનંદમાં આનંદમાં બાપાના ચરણોમાં કવર મૂક્યો. હાથ જોડી મંજીભાઈ ઉભા રહ્યા. કેમ મંજી, કેમ આનંદમાં છો બાપા? આપની કૃપાથી આપની દયાથી હું અત્યારે પીએસઆઈ થઈ ગયો. બાપા કે વાલા પીએસઆઈ એટલે શું કહેવાય? બાપા કે બાપા પોલીસ સ્ટેશનનો જે ફોલદાર હોય ને એને પીએસઆઈ કહેવાય. એમ વાલા તું પીએસઆઈ ફોલદાર થઈ ગયો? કા ક્યાંનો? તો કે અમદાવાદનો. જોવા દે. કવર બાપાના હાથમાં આપ્યું. બાપાએ કવર ખોલ્યા વગર કવરના કટકા કરીને હોદમાં ઘા કરી નાખ્યો. અને એટલું જ કીધું કે વાલા તારે અમદાવાદનો ફોલદાર નથી થવાનો, તારે અહીં બગડાણાનો ફોલદાર થવાનો છે. ભલામણ સત્ય ઘટના. મંજીભાઈ કહેતા હતા તેથી મને રોવાઈ ગયું છું. ક્યારે રે હું પીએસઆઈ બન્યો ને આ બાવલિયાએ મારું કવર ફાડી નાખ્યું. પણ તેથી ન સમજાણું. પણ બાપાની વિદાય થયા પછી જાણે ટ્રસ્ટના પ્રમુખ નિમવાના હતા. અને જ્યારે એમ કહેવાય જગદગુરુ શંકરાચાર્ય જેવાની હાજરી હતી અને તેથી ટોળાની વચ્ચે એમ કહેવાય મંજીભાઈ હામી લાંબી આંગળી કરીને કીધું બોલા છોકરાને ઉભો કરો અને એ આઈનો મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ થાય. તેથી મંજીભાઈ કે મને સમજાઈ ગયું છું બાવલીઓ તેથી ભૂલ્યો છો ને આજ મને દેખાણો છે. કહેવાનો અર્થ એ છે કે આ તો સંતની કૃપા થાય, માં જગદંબાની કૃપા થાય તો જ હું તમે માણા થાય. નહીંતર એ પહેલાં હું તમે માણા